અને મે વાત રાજનીતિની કરવી છે. એક બાજુ આતશબાજી થશે, ઘરે ઘર લોકો દીવડાઓ પ્રગટાવશે, આતશબાજી કરશે, ફટાકડાઓ ફોડશે, અને બીજી બાજુ વાવ બેઠક પર રાજનીતિક આતશબાજી થઈ રહી છે. ભુરાજી ઠાકોર હવે ભુરાયા થયા છે, જ્ઞાનીબહેનના તેઓ કાકા થાય છે પારિવારિક, અને તેમણે સીધે સીધા પ્રહારો કરવાના શરૂ કરી દીધા છે. એમણે આજે કહ્યું કે સમાજે વારંવાર આગેવાનોને જીતાડ્યા છે, એક વાર, બે વાર, ત્રણ વાર મામેરા ભર્યા છે. તમે જ્ઞાનીબહેનને કહી દેજો કે હવે તો હદ હોય, તમને ખોટા નથી કહેતો, પરંતુ સ્વરૂપજી મારો ભાઈ છે એટલે થોભી જાઓ બેન. આ પ્રકારની વાત ભુરાજીએ કરી છે. અમે તમને ખોટા નથી કહેતા, પણ અમારો ભાઈ, અમારો ભાઈ આવી ઉભો છે, માટે મહેરબાની કરી પ્લીઝ થોભી જાઓ એમ આપણે કહેવાની, આપણે સૌને તાકાત રાખવી પડશે. આપણે સૌને વિનંતી કરું ઠાકોર સમાજ. અને મામેરું ખૂબ ચર્ચામાં રહે છે બનાસકાંઠાની આ વાવ બેઠક પર, અને આ વખતે પાઘડી પણ ચર્ચામાં છે. પાઘડી એટલે લાજ અને શાખનું આ પ્રતીક, અને આ વખતે ચૂંટણીમાં મતદારોની સામે નેતાઓ પાઘડી ઉતારતા થઈ ગયા છે. વાવની પેટા ચૂંટણીમાં ફરી એકવાર પાઘડી ઉતરી છે, અને આ પોલિટિક્સ સ્વરૂપજી ઠાકોર બાદ હવે લવિંગજી ઠાકોરે પણ પાઘડી ઉતારી દીધી છે. આ રાજનીતિ છે, રાજનીતિમાં આ બધું જ થતું હોય છે. અને જન આશીર્વાદની સભા હતી, આ સભામાં પાઘડી ઉતારીને મત માગતા પહેલાં તો સ્વરૂપજી ઠાકોરે મત માગ્યા, અપીલ કરીને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ આ જ દિશામાં હવે આગળ વધી રહ્યા છે. અને બીજી બાજુ ભાજપના નેતા દિલીપ સાંઘાણીએ એક નિવેદન આપ્યું, અને ત્યારબાદ કોંગ્રેસ હવે એમના પર રીતસર વરસી રહી છે. દિલીપ સાંઘાણીએ કહ્યું કે સરદાર પટેલ પાસે બહુમતી હતી, છતાં પણ જેમની પાસે એક પણ મત નહોતો એમને પ્રધાનમંત્રી બનાવી દેવામાં આવ્યા, એ કાળો ડાઘ છે. અને આ નિવેદનને લઈને કોંગ્રેસના નેતા મનહર પટેલે વાક પ્રહાર કરતા કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ ઇતિહાસના અભ્યાસની જરૂર છે. સરદાર પટેલ પાસે તો અનુમતી હતી, આમ છતાં પણ જેની પાસે એક કે બે મત હોય એને વડાપ્રધાન બનવાનો નિર્ણય આ ભારતની સ્વતંત્રતામાં એક કાળો ડાઘ છે. કદાચ સરદાર પટેલ પ્રથમ વડાપ્રધાન થયા હોત તો કાશ્મીરથી માંડીને આજે જેહાદના જે પ્રશ્નો છે એ જોવા ન મળતા. સરદાર સાહેબની ઉપલબ્ધિઓ, સરદાર સાહેબના કાર્યો, સરદાર સાહેબને નાપસંદ, પસંદ, એના ઉપર કોઈ વસ્તુનો કોઈ પ્રકાશનો કોઈ પાડ્યો, પણ દિલીપભાઈએ કોંગ્રેસ ભાજપની શરૂઆત કરી દીધી. ભારતીય જનતા પાર્ટીને મારે સવાલ પૂછવો છે, તમે સરદાર સાહેબનો બરાબર ઇતિહાસ ક્યારે વાંચ્યો છે? દિલીપભાઈ સંઘાણીએ આ જે વાત મૂકી છે એ સત્યથી વેગળી છે, એનું ખંડન કરું છું. અને ગીર ગઢડામાં લૂંટ વિથ મર્ડરનો ભેદ ઉકેલાઈ ચૂક્યો છે. ગામના જ બે શખ્સોએ હત્યા કર્યાનું સામે આવ્યું છે. આંકોલાલી ગામે મહિલા સાથે લૂંટ વિથ મર્ડરની ઘટના ઘટી હતી, અને ત્યારબાદ એ મહિલાને લૂંટવા માટે આવેલા શખ્સોએ મોતને ઘાટ ઉતારી દીધી હતી. આરોપીને કૌટુંબિક પ્રસંગે દાગીના ખરીદવા હતા, અને આરોપીએ મૃતક લાભુબેનની રેકી કરી. પોલીસે હરીશ વાજા અને મિલન વાજાની ધરપકડ કરી છે. દાગીના કરાવવા હતા એટલે વૃદ્ધાની હત્યા કરી નાખી, હદ છે. આજે અમે એક આરોપીને અરેસ્ટ કર્યો છે, હરેશ વાજા, 26 વર્ષની ઉંમર છે, અને એની સાથે મિલન વાજા. બંને આરોપીઓએ લૂંટ કરવાના ઈરાદે આ મર્ડરને અંજામ આપેલો છે, અને એમની પાસેથી લૂંટનો જે મુદ્દામાલ છે એ પણ મેં રિકવર કર્યો છે. સર, તપાસમાં શું બહાર આવ્યું છે? લૂંટનો ઈરાદો તો હતો જ, પરંતુ સાથે હત્યા કરવાનો ઈરાદો હતો કે ત્યારબાદ પછી હત્યાનો પ્લાન નીકળ્યો? બંને જે આરોપીઓ છે એ હત્યા વિથ લૂંટને અંજામ આપેલો છે. જે આખો ઘટનાક્રમ છે એ જ્યારે વિક્ટિમ જે છે એ ગામમાંથી નીકળે છે ત્યારે એક આરોપી સૌથી પહેલા એને ગળા ઉપર છરી રાખી અને જે કાનની બૂટ છે એ કાઢી આપવા માટે જણાવે છે. ત્યાર પછી વિક્ટિમ કોઓપરેટ નથી કરતા, કારણ કે વિક્ટિમ એને ઓળખતા હતા અને એ જ ગામના હતા. એટલે બંને એક બીજો આરોપી આવી વિક્ટિમનો હાથ પકડી લે છે અને પછી ત્રણ ઘા મારી અને એની ત્યાં મર્ડર કરે છે અને ત્યાર પછી લૂંટ કરે છે.
હવે વાત ધોરાજીની કરવી છે. ધોરાજીમાંથી લાકડાના જથ્થા સાથે ચાર શખ્સો ઝડપાયા છે. જૂનાગઢ રોડ પરથી લાકડા ભરેલી ટ્રક ઝડપાઈ છે. ફોરેસ્ટ વિભાગે ગેરકાયદેસર લાકડા લઈ જતી આ ટ્રક ઝડપી પાડી છે. રાજકોટ જિલ્લાના ધોરાજીના જૂનાગઢ રોડ પર એક ટ્રક સાથે ચાર શખ્સોની અટક અને લાકડાનો બિનવારસી જથ્થો છે તે પણ મળી આવ્યો છે. ધોરાજીથી જૂનાગઢ પ્રોટેક્ટેડ રોડ સાઈડ તરફ જતા ટ્રક અમારા નજરે પડેલ, તેની અમે તપાસ માટે એની અટક કરેલ અને તપાસ કરતા પકડવામાં આવેલ ટ્રક જે છે તેની અંદર દેશી બાવળનું લાકડું ભરેલું હતું. ત્યારબાદ તેની વિગતે પૂછપરછ કરતાં જે લાકડું પકડવામાં આવ્યું છે તે ધોરાજીમાં ભીગાભાઈ જે વ્યક્તિ છે તેમનું માલુમ પડેલ છે અને તેમનો એક ડેલો ધોરાજીમાં ચાલે છે તેવું તેમણે જણાવેલ છે. ત્યાંથી તે લાકડું તેઓ જૂનાગઢ ચોકલેટના કારખાનામાં લઈ જઈ હતા તેવું માલુમ પડે છે. અને દિવાળીનો આજે આ પર્વ છે. રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દિવાળીની ઉજવણી કરી, જરૂરિયાતમંદ બાળકો સાથે આજે ઉજવણી કરી હતી. મીઠાઈ ફટાકડા આપ્યા અને બાળકો સાથે ફટાકડા ફોડીને હર્ષ સંઘવીએ પણ વાત કરી કે બાળકોનું ધ્યાન રાખવું જોઈએ. ફટાકડા ફોડતી વખતે તમારે ફટાકડા ફોડ્યા બાદ હાથ ધોઈ લેવા જોઈએ, ત્યારબાદ જ ભોજન કરવું. બાળકોને આ પ્રકારની સલાહ પણ આપી હતી. સાથે સાથે એમ પણ કહ્યું કે દાદા દાદીને પગે લાગવા માટે તમને વિનંતી કરું છું, કારણ કે પહેલાં ફટાકડા તમે દાદા દાદીને આપજો અને ત્યારબાદ તમારા મમ્મી પપ્પા સાથે ફટાકડા ફોડજો. તમામને હેપી ન્યૂ યરની સાથે શુભકામનાઓ પણ તેમણે પાઠવી હતી. ગુજરાતના મારા સૌ વાલા નાગરિકોને દિવાળીના રામ રામ, દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. શું આ વર્ષે આપણે એક સંકલ્પ આ દિવાળી નિમિત્તે લઈ શકીએ કે જે લોકો વર્ષોથી તમારા સૌની સાથે પરિવારની જેમ કામ કરે છે, કોઈક ઘરકામ કરીને તમને મદદ કરે છે, તો કોઈક તમારી સોસાયટીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે તમને સૌને સુરક્ષા આપે, કોઈક વ્યક્તિ હજારો કિલોમીટર ગાડી ચલાવીને તમારા સપના સાકાર કરે છે એવા ડ્રાઈવર ભાઈ બહેનો, એ જ રીતે સવારથી સાંજ સુધી તમારી અને તમારા આવતા મહેમાનોની ઓફિસમાં ચિંતા કરે છે, ધ્યાન રાખે છે એવા સૌ સહયોગીના પરિવારની બી દિવાળી આપણે ખુશ ખુશાલ બનાવી શકીએ. અને રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસરિયાએ પણ દિવાળી મનાવી છે. વોકલ ફોર લોકલને સાર્થક કરવા માટે અપીલ કરી. શિક્ષણ મંત્રીએ સ્થાનિક ઉત્પાદકો પાસેથી ખરીદી પણ કરી, સ્થાનિક ઉત્પાદકોને સમર્થન આપવું જોઈએ તે પ્રકારની વાત પણ પ્રફુલ્લ પાનસરિયાએ કરી છે. વોકલ ફોર લોકલની જે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે હાકલ કરી છે ત્યારે પ્રત્યેક ઘરની અંદર દીવો પ્રજ્વલિત રહે એ હેતુસર પોતે મહેનત કરીને પોતાનો યોગક્ષમ ચલાવી રહ્યા હોય, આવા નાના નાના જે મહેનત કરીને બનાવેલી વસ્તુ હોય પોતે આ ખરીદવી જોઈએ, જેથી કરીને દરેક લોકોના બહુ મોટા મોલ વગેરે ત્યાંથી એ ક્રેઝ ચાલ્યો છે ત્યાં જ વસ્તુ લેવા જોઈએ, તો એના હિસાબે નાના નાના માણસોની રોજીરોટી પર અસર થતી હોય. તો આ રીતના બધી જ બાબતો જે હેન્ડવર્ક છે, હાથથી બનાવે છે, જે મહેનત કરે છે, મજૂરી કરે છે, એમની પાસેથી બધી જ વસ્તુ બધાય લોકોએ એક એક ખરીદવી જોઈએ. અને સુરતમાં પોલીસે પણ ગરીબ બાળકો સાથે દિવાળી મનાવી, ગરીબ બાળકોને કપડાં આપ્યા અને એની સાથે સાથે એમની સાથે દિવાળીનું જશ્ન મનાવ્યું. ગરીબ બાળકોને કપડાં આપીને પોલીસે માનવતા મહેકાવી હતી. સુરત પોલીસનું આ સરાહનીય પગલું સામે આવ્યું છે. સુરત શહેર પોલીસને એક મોડલ રૂપે પોલીસ સ્ટેશન દીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા અનાથ આશ્રમ જોડે ડેલી સંપર્કમાં રહીને એને સાચા અર્થમાં એના માતા પિતાના રૂપે પોલીસ અનાથ આશ્રમને દત્તક લે અને દત્તક લેવામાં ખાસ કરીને બાળકોમાં એના જીવનની અનેક સમસ્યાઓ અનેક ચેલેન્જીસની સામને બી લડીને જીવનમાં કઈ રીતે સફળ થવું,
સાથે સાથે બાળકોના ખરેખર વાલી કઈ રીતે બની શકાય તે દિશામાં વિચારણા કરીને સાચા અર્થે દિવાળીની ઉજવણી કરવામાં આવે. કેનો વાત કરવી છે, દ્વારકામાં અત્યારે દિવાળીના વેકેશનને લઈને નવા વર્ષની ઉજવણી કરવા માટે યાત્રિકોનો જમાવડો જોવા મળી રહ્યો છે. ભગવાન દ્વારકાધીશના દર્શન સાથે નવા વર્ષનો પ્રારંભ કરવા માટે યાત્રિકો મોટી સંખ્યામાં દ્વારકામાં પહોંચી રહ્યા છે. ભક્તોમાં પણ આનંદની લાગણી છે. ભગવાન દ્વારકાધીશના દર્શન સાથે નવા વર્ષની શરૂઆત કરવા માટે ભક્તો દેશભરમાંથી અહીંયા દર્શનાર્થે આવતા હોય છે. અહીં દીપાવલી પર્વ ભક્તો મંગળા આરતી તેમજ ભગવાનના વિવિધ દર્શનનો લાભ લઈને ધન્યતા અનુભવતા હોય છે. ઘણા સમય પછી આ વર્ષે દ્વારકામાં રોનક જોવા મળી રહી છે. દીપાવલી પર્વ પર યાત્રિકોની અવરજવર વધતા હોટેલ ઉદ્યોગને ખૂબ મોટો ફાયદો થઈ રહ્યો છે. હોટેલોમાં અત્યારથી જ ઓનલાઈન ટ્રાવેલ એજન્ટ મારફતે તેમજ ફોન દ્વારા અગાઉથી હોટલોમાં રૂમ બુક થઈ રહ્યા છે. દીપાવલી પર્વે દ્વારકાના રેસ્ટોરન્ટ સહિતના નાના મોટા તમામ વેપાર ધંધાને જોરદાર ફાયદો જોવા મળી રહ્યો છે. દ્વારકાધીશના મંદિરે દર્શન કરવા માટે આવ્યા હતા. નવું વર્ષ સ્ટાર્ટ થાય છે, દિવાળીનો તહેવાર છે, તો અમે દ્વારકાધીશના મંદિરે દર્શન કર્યા અને પ્રાર્થના કરી છે કે અમે આ વર્ષ જેવું બી ગયું પણ આવનાર વર્ષ અમારા બહુ સારી રીતે જાય. હમ યહાં આગ્રા સે ઘૂમને આયે દ્વારકાધીશ કે યહાં દ્વારકા નગરી મેં યહાં કે હમકો બહુત અચ્છા લગ રહા હૈ. વૈસે હી હમને સુના થા કે ગુજરાત પ્રાંત તેરા બહુત અચ્છા પ્રાંત હૈ ઓર યહાં કે માલૂમ પડ રહા હૈ કે સચ મેં યે પ્રાંત હૈ હી અચ્છા. યહાં કે લોગ વાક વાતાવરણ માહોલ ઇતના અચ્છા લગ રહા હૈ કે કહીં નહીં એસા અચ્છા કોઈ ભી ધામ નહીં હૈ. ઓર યહાં હમ દિવાળી કી શરૂઆત કરને આયે હૈ નઈ સાલ.